હેલો નમ્રતા સુમર બીએસ એ સેમેસ્ટર ફાઈવ અર્થશાસ્ત્ર તેમાં પેપર નંબર પંદર આર્થિક વિચારોનું ઐતિહાસિક તેની અંદર આપણે પાંચમું યુનિટ જે બીસે તેના સિદ્ધાંત વિશેની ચર્ચા કરવાની છે તો તેમાં આપણે ગયા લેક્ચરમાં તેનો જીવન પરિચય તેના આર્થિક વિચારો વિશેની વાત કરેલી હતી આજે આપણે બજારનો નિયમ જે બીસે દ્વારા રજૂ કરવામાં આવેલો છે તેના વિશેની ચર્ચા કરીશું અને તેના ટીકાઓ સિદ્ધાંતની ટીકા વિશેની આપણે વાત કરીશું તો તેની અંદર જેબીસીએ જે આર્થિક વિચારો રજૂ કર્યા છે તેની અંદર બજારનો નિયમ સૌથી વધુ મહત્વનો ગણવામાં આવ્યો છે તો તેના આધારે જેબીસીએ જે બજારનો નિયમ રજૂ કર્યો છે તેની અંદર પુરવઠો પોતે પોતાની રીતે માંગ સર્જે છે તેવું તેને નક્કી કરેલું રાખવામાં આવ્યું છે કે તેના દ્વારા શું કહેવામાં આવેલું છે કે પુરવઠો જ છે પોતાની રીતે માંગ સર્જે છે આ વસ્તુ હતી બજારના નિયમની અંદર જે એને વાત કરેલી છે તે બીજી વસ્તુ શું કીધું છે સે કે શેના જે બજારનો નિયમ છે તેની અંદર એવો અર્થ થાય કે દરેક ઉત્પાદક બજારમાં વસ્તુનો જે પુરવઠો મૂકે છે તેનો હેતુ અન્ય વસ્તુના હેતુ સાથે વિનિમય કરવાનો રહેતો હોય કે તમે જે એક વસ્તુ પુરવઠાની અંદર બજારમાં મૂકો છો તેના સિવાય બીજી અન્ય વસ્તુ સાથે તમારે વિનિમય કરવાનો રહેતો હોય આથી તેને વસ્તુ વિનિમય પદ્ધતિવાળા અર્થતંત્રનું પર જે કોઈ અસર થાય છે તેમાં માંગનું પ્રતિબિંબ હોય તેવું આપણે કહી શકીએ છીએ શેનો જે નિયમ ધારવામાં આવેલો છે તેની અંદર વસ્તુઓનો વિનિમય વધુ કામ કરે તેના માટે નાણું તો માત્ર વિનિમયનું જ માધ્યમ છે તેવું ગણાવી અને તેના કોઈ પણ એક વસ્તુનું વેચાણ અને અથવા અથવા તો ખરીદી માટેની વસ્તુનો ઉપયોગ કરતા હોય તેવું કહી શકે છે બીજી વસ્તુ એને એવી કીધી કે જ્યારે વેચાણ માટે નાણું નથી ત્યારે તે સત્ય છે કે વસ્તુ અન્ય વસ્તુની કમી દર્શાવતી હોય કે તમે એકના બદલામાં જે વસ્તુ વેચવા માટે લઈ જાવ છો એના બદલામાં જો તમને નાણું ન આપવામાં આવે તો એની અંદર એવું બકાઈ શકાય કે અન્ય વસ્તુની કમી છે એની અંદર કામ કરવામાંથી બીજી વસ્તુ છે કે જે કોઈ એક વસ્તુનું ઉત્પાદન થાય અને બીજી સમયે બીજી વસ્તુનું બજારમાં ભારે ઉત્પાદન થતું હોય તો વસ્તુના મૂલ્ય બરાબર અને અન્ય વસ્તુની માંગણી આપોઆપ ઊભી થતી હોય છે અને તેના આધારે આપણે જે ઉત્પાદક પોતાની વસ્તુ એટલા માટે તુરંત વેચવા ઈચ્છે છે કે જો અમુક સમય બાદ તે વેચે તો તેનું મૂલ્ય કદાચ ઘટી જાય અથવા તો એ વસ્તુ બગડી જાય અથવા તો એ વસ્તુના વેચાણનું જે નાણું મળે છે તે તુરંત જ આપણે ખર્ચી નાખવા માટે તૈયાર રહેતા હોય છે તો નાણાંનું મૂલ્ય છે આના કારણે ઘટી રહેતું અને આજ પરથી આપણે કહી શકીએ કે એક વસ્તુનો પુરવઠો અન્ય વસ્તુની માંગ છે એ કરતી હોય છે આજે આપણી પાસે ઘણા બધા પૈસા હોય તો આપણે વસ્તુની માંગ કરવાના છે કે આપણી પાસે નાણાંનો પુરવઠો છે એ પડેલો છે તો આના ઉપરથી એવું કીધું છે કે એક વસ્તુનો પુરવઠો છે તો અન્ય વસ્તુની માંગ છે એ આપણે કરતા હોય છે કે એક વસ્તુ તમે લ્યો છો તો એના બજારમાં આપણે બીજી વસ્તુ ખરીદવા માટે જવાના જ છે તો એના માટેની કામગીરી છે નાણું માં પુરવઠો છે પોતાની રીતે માંગ સર્જે તેવું આપણે કહી શકીએ બીજી વસ્તુ એને એવું કીધું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે પણ કરવો જોઈએ કે જે બજારનો નિયમ છે તે આપણા આંતરિક રાજ્ય તરીકે નહીં પરંતુ આ આંતરરાષ્ટ્રીય રાજ્ય તરીકે પણ તેનો વિકાસ જે થવો છે કે કોઈ એક દેશનું હિત તેમાં રહેલું છે કે જેટલું ઉત્પાદન થાય તેવું બીજા દેશની અંદર પણ ઉત્પાદન કરવામાં આવે કારણ કે કોઈ દેશની ઉત્પાદિત વસ્તુ છે બીજા દેશની ઉત્પાદિત વસ્તુઓ માટે માંગ સર્જે છે કારણ કે આપણા દેશમાં જે આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ બારે મોકલીએ તો એ લસ વસ્તુની આપણે માંગ કરતા હોય છે આજે કેમ આપણે બહારથી કાંઈ પણ વસ્તુ મંગાવી હોય તો એ વસ્તુ માટે એ લોકોને પુરવઠો તૈયાર કરવો પડે અને એની બદલે આપણે એની માંગ કરતા હોય અથવા આપણે કાંઈ બીજા દેશની અંદર વિદેશમાં આપણે કંઈ પણ વસ્તુ મોકલી એ વસ્તુ આપણને ગમતી હોય અથવા આપણી વસ્તુ એ લોકોને ગમી જાય તો આપ એના માટેની માંગ થાય ને આપણા માટેનો પુરવઠો તો એના માટેની વ્યવસ્થા છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર વ્યાપાર કરતી હોય તેવું આપણે કહી શકીએ છીએ બીજી વસ્તુ એને એવું કીધું કે તેણે બજારના નિયમમાંથી એવો નિષ્કર્ષ એટલે કે તારણ કાઢેલું છે કે સામાન્ય રીતે અતિ ઉત્પાદન છે અસંભવિત છે જો કોઈ ક્ષેત્ર અતિ ઉત્પાદન થાય તો તેનો અર્થ એવો થાય કે અન્ય કોઈ ક્ષેત્રમાં ઓછું ઉત્પાદન થાય છે આ સ્થિતિ દૂર કરવા માટે આ ક્ષેત્રને ઓછું ઉત્પાદન થાય ત્યાં ઉત્પાદન વધારવું જોઈએ એટલે એનો કહેવાનું મિનિંગ શું છે કે ઉત્પાદનનું પ્રમાણ છે એ પ્રમાણ હોવું જોઈએ કે સામે જેટલી માંગ છે એટલું જ તમે સામે ઉત્પાદન કરતા હોવા જોઈએ વધારે ઉત્પાદન કરો તો એ સંભવિત બાત નથી અસંભવિત વસ્તુ છે આપણે કહી શકીએ છીએ શું કમે કે ભાઈ તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ સામે એ વસ્તુની માંગ જ નથી તો તમે એ વસ્તુનું ઉત્પાદન કરીને શું કરશો કે એવું જરૂરી નથી આ તમને ખબર છે કે ભાઈ પાંચસો વસ્તુની મને જરૂર છે તો તમે પાંચસો વસ્તુનું જ ઉત્પાદન કરો તો એની છસો વસ્તુનું ઉત્પાદન ન કરે હા તમે કદાચ પાંચસો પચાસ છે પાંચસો વીસ છે પાંચસો ત્રીસ છે એટલું ઉત્પાદન કરો તો ચાલે શું કામે કે ભાઈ એકાદી વસ્તુ વધઘટ થતી હોય તો તમે એટલું ઉત્પાદન વધારી શકો છો પરંતુ તમે પાંચસો વસ્તુની જરૂરિયાતની જગ્યાએ છસો સાતસો વસ્તુ બનાવો તો એ અતિ ઉત્પાદન કરવાથી તમને એની અંદર ફાયદો થવાનો નથી હોતો અને તેના કારણે તેની અંદર જે આ સ્થિતિ દૂર કરવાનું ઓછું ઉત્પાદન છે તેની જગ્યાએ બીજી વસ્તુનું તમે ઉત્પાદન કરવા માંડો અને તેના ઉત્પાદનમાં વધારો કરો તો આના કારણે પણ કુલ પુરવઠો અને કુલ માંગ છે એ ઉત્પાદનમાં વધારો કરતા જોવા મળતા હોય કારણ કે બીજું કોઈ કુલ માંગ છે એ એની અંદર કામ નથી કરતી પરંતુ સામાન્ય રીતે તમે જો વધુ ઉત્પાદન કરો તો અંતે આપણે મૂર્ખામી ભયરું કામ કરતા હોય તેવું જ આપણે કરતા હોય છે આજે આપણને ખબર જ છે કે ભાઈ આપણી કેપેસિટી બે રોટલી ખાવાની જ છે તો પછી એમાં ચાર રોટલી ખાવા ન કરાય તો એ અતિ ઉત્પાદન જે અસંભવિત કાર્ય કરે છે તો એની અંદર પુરવઠાનું પણ આ જ રીતે કામ કરવામાં આવતું હોય જેટલી માંગ હોય એટલી જ વસ્તુ તમે ઉત્પાદન કરો વધારે ઉત્પાદન કરવા જાઓ તો તે બજારના નિયમ માટે જે એને જે બીસે દ્વારા જે નિર્ણય નિષ્કર્ષ એટલે કે તારણ જે કાઢવામાં આવેલું છે તે નક્કી કરવામાં આવેલું છે કે ભાઈ આપણે જે વસ્તુનું જેટલું ઉત્પાદન જોઈ છે તેટલું જ ઉત્પાદન કરવું જરૂરી છે વધારે ઉત્પાદન કરવાની જરૂર નથી રહેતી બીજી વસ્તુ એને કીધું કે બજારના નિયમની અંદર એને સમજૂતી આપતા એવું કહ્યું છે કે વસ્તુ વિનિમયવાળી અર્થવ્યવસ્થા છે એ લક્ષ્યમાં રાખી આપવામાં આવે પરંતુ તેની સાથે એવી માન્યતા પણ આપવામાં આવી છે કે આ નિયમ નાણાધારિત જે અર્થવ્યવસ્થા છે તેની પ્રણાલી માટેની કોઈ કોઈ પણ પ્રકારનું મૂળભૂત પરિવર્તન છે એ થતું નથી પરંતુ વસ્તી વિનિમય પ્રમાણની અંદર જે રૂપ નહીં પરંતુ પરોક્ષરૂપે તમે એની અંદર દ્રઢપણે નાણાંનું વિનિમય કરી શકતા હો તેના માધ્યમ દ્વારા અને તે વ્યક્તિ માટે નાણું નહીં પરંતુ તેના માટે નાણું પોતે જ ઉપયોગી છે તેવું આપણે દાખવી શકીએ છીએ તો આના કારણે કુલ ખર્ચ બરાબર કુલ માંગ બરાબર કુલ આવક અને કુલ સંચય જે મૂડી સંચય છે તેનો ઉપયોગ થતો જોવા મળશે અને તેના માટે જેબીસી દ્વારા ત્રણ તારણો કાઢવામાં આવેલા છે તેની અંદર પહેલું તારણ છે કે બજાર નો વિસ્તાર છે વધે એ બાબતમાં લાભદાયક છે કે બજારનો જે વિસ્તાર છે એ દિવસે ને દિવસે વધતો જાય તો આપણા માટે લાભદાયક છે કારણ કે તેના દ્વારા માંગ છે એ વધે છે અને પરિણામે બંને પક્ષે લાભ થતો જોવા મળે છે બીજી બાબત એવી કીધી કે વ્યાપાર કરતા દેશમાં સહકારી ભાવના વિકસે અને તેના દ્વારા એકબીજાની વસ્તુ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા હો ત્રીજી વસ્તુ એને એવી કીધી કે વિદેશોમાં થતી આયાત દેશના ઉત્પાદન પર કદી માઠી અસર ઉપજાવતી નથી અને કારણ કે જ્યારે કોઈ વસ્તુની વિદેશમાં આયાત કરી શકીએ છીએ તેમાં તેના બદલામાં આપણે અમુક વસ્તુની નિકાસ પણ કરી શકતા હોઈએ છીએ તો આના કારણે વિદેશની અંદર આપણે જે વ્યાપાર કરવાનો છે તે પણ કરવો જરૂરી બને પછી આ જ સિદ્ધાંત છે તેની અંદર કેની કેટલીક ટીકાઓ આપેલી છે કે બીસેનો જે સિદ્ધાંત આપેલો છે નિયમ અને મૌલિકતાવાળો નથી બીજી વસ્તુ એને કીધી કે આ સિદ્ધાંતની અંદર જે પ્રકૃતિવાદીઓ છે તે પણ ઘણા સમય પહેલાં જ આ સિદ્ધાંત રજૂ કરી દીધો હોય અને તેના નિષ્કર્ષો જે તારણો કાઢ્યા છે તે જુદા પડતા જોવા મળે છે બીજી વસ્તુ એને એવું કીધી કે નાણાધારિત જે અર્થવ્યવસ્થા છે તેની જરૂર જ નથી અને વેચનાર અને સામે જે સમયે ખરીદનાર છે તે બંને વેચાણ કરતી વખતે અને વેચનાર છે કોઈ અન્ય કોઈ પણ વસ્તુ તે સમયે ખરીદી શકતો પણ હોતો હોય પણ આના કારણે અસંભવિત જે વાત રજૂ કરેલી છે તે આપણે કહી શકતા હોય છે બીજી વસ્તુ એને એવી કીધી છે કે ધારો કેવું બને કે વેચનાર તે સમયે કોઈ અન્ય વસ્તુની ખરીદી કરે છે તો પણ એવું ક્યારેક બને છે કે તેના સમયની અંદર અન્ય વસ્તુ કે સેવાઓની ખરીદી પણ ન થતી હોય અને આના કારણે કુલ ઉત્પાદનનું પ્રમાણ છે એ ઘટતું હોય અને પરિણામે નાણું અને વેચાણની જે ખરીદી છે તે જુદી ધરાવવામાં આવે અને નાણાંની ખરીદશક્તિનું સંચય એટલે કે એનું સંચો સંકોચન કરી અને તેનું કાર્ય છે હાથ ધરવામાં આવતું હોય પછી બીજી વસ્તુ છે કે આ બજારના નિયમની જે ખામી દર્શાવેલી છે તેમાં એવું પણ આપણે કહી શકીએ છીએ કે નાણું છે એ મેળવવાનું માત્ર એક સાધન છે પરંતુ તરત જ એને ખર્ચી નાખવાનું નથી પરંતુ તેના માટે આપણે જે નાણું મેળવવાનું મૂલ્ય સંગ્રહ કરવાનો છે તેને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે તો આના કારણે એની કેટલીક આટલી ટીકાઓ છે એ દર્શાવવામાં આવેલી છે કે ખરીદનાર અને વેચનાર વચ્ચેનું જે તત્વ રહેલું છે જે નાણાંનું માધ્યમ રહેલું છે તેના વિશેની કેટલીક ખામીઓ દર્શાવી જે જે વિશેના બજારના નિયમની અંદર એને વાત કરી છે કે બજારનો નિયમ છે એ કેવો હોવો જોઈએ તો એના માટેની પણ એને વાત કરી કે સૌથી પહેલાં તો એને એવું કીધું કે બજાર છે તે કેવું છે કે પુરવઠો પોતે જ પોતાની રીતે માંગ સર્જે છે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેની સામે માંગ એની ઓટોમેટિક થતી જોવા મળે છે બીજી વસ્તુ એને એવું કીધું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણે કરવો જરૂરી છે પછી એના ઉપરથી એને તારણ કાઢ્યું નિષ્કર્ષ કાઢ્યો કે વધુ ઉત્પાદન કરવાની પણ જરૂર નથી હોતી અને જો વધુ ઉત્પાદન કરો તો આપણે આપણે ખુદ મૂર્ખામી ભણું કામ કરતા હોય તેવું આપણે કહી શકીએ છીએ બીજી વસ્તુ એને એવું જ કીધું કે વસ્તુ વિનિમયવાળી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લેવી જોઈએ અને તેના દ્વારા આપણે બજારનો નિયમ છે એ કામ કરતો હોય તેવું આપણે કહી શકીએ કે તેની અંદર કુલ આવક છે કુલ બચત છે અને કુલ વસ્તુ છે કુલ જે આવક દર્શાવેલી છે તેના વિશેનું મૂલ્યાંકન તેની અંદર કરવામાં આવેલું છે નેક્સ્ટ આપણે મૂલ્યનો સિદ્ધાંત અને તેના વિશેની આપણે સમજૂતી મેળવશે થેન્ક યુ